अमदावाद ग्राम्यना तमाम तालुकामां अतिवृष्टिथी खेतीना पाकने नुकसान थता भाजपे करी रजूआत। भाजपना होदेदारो अने जिला भाजप प्रमुख हर्षद गिरीए मुख्यप्रधान भूपेन्द्र पटेल अने कृषि प्रधान राघवजी पटेलने करी रजूआत। नुकसान अंगे तत्कालिक सर्वे करी वर्तर चुकवानी करी मांग। राजकोटमां धोराजी यार्डमां कपासनी पुष्कळ आवक थई। यार्डमां रोजनी 800 गां सड़ी कपासनी आवक थई हती। अतिवृष्टिथी कपासनी गुणवत्ता घटी होवा छतां खेडूतोने मळ्या सारा भाव। प्रति मणना 1600 रूपिया सुधीनो खेडૂતોને મળ્યો ભાવ। ટેકાના ભાવે મગફળી રજીસ્ટ્રેશન અંગે ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાએ સરકાર પર કર્યા આક્ષેપ। કહ્યું વીસી અને તલાટી મંત્રીઓની હડતાળથી ખેડૂતો થઈ રહ્યા છે હેરાન। નવા પ્રધાનમંત્રીને રજૂઆત કરી હોવા છતાં નિરાકરણ ન આવતું હોવાનો કર્યો આક્ષેપ। जूनागढ़ वहीवटी तंत्र द्वारा बहार पाड़वामां आवेला विचित्र जाहिरनामानो कांग्रेसना धारासभ्योए कर्यो विरोध। धारासभ्य हर्षद रिबड़िया अने भीखा जोशीए जाहिरनामा सामे उग्र विरोध कर्यो। विरोध प्रदर्शन धरना अने उपवास पर प्रतिबंधनुं कलेक्टरे जाहिरनामुं बहार पाड्युं। जूनागढ़ मनपानी कमिश्नर ऑफिस बहार मारामारीनो वीडियो वायरल। पुलिस गार्डे अरजदारने कमिश्नर पासे न जवा देता थयुं घर्षण। अरजदारे वोटर शाखामां भूतिया नळ अंगे मांगी हती माहिती। अमरेलीमां आवेलू बाबरा मार्केट यार्ड 7 दिवस बाद फरी धमधमतुं थयुं। यार्ड खुलता ज प्रथम दिवसे कपासनी मोटा प्रमाणमां आवक थई। मण दीठ 1000 थी 1640 सुधी भाव मळता खेडूतोमां खुशी जोवा मळी। નવસારીના વાંસદા તાલુકાના ભાજપ કોંગ્રેસના સરપંચો આંદોલન પર ઉતર્યા। 15માં નાણાપંચની ગ્રાન્ટ અને કાયમી અધિકારીઓની નિમણૂક ન થતા સરપંચોએ કર્યો વિરોધ। ટૂંક સમયમાં માંગ ન સંતોષાય તો જલદ આંદોલનની ઉચ્ચારી ચીમકી। નવસારી જિલ્લાના આદિવાસીઓને આવક અને જાતિના દાખલા કઢાવવા પડે છે મુશ્કેલી। આદિવાસી સંગઠને જિલ્લા કલેક્ટરને આપ્યું આવેદનપત્ર। દાખલા મેળવવામાં પડતી અગવડ અંગે કરી રજૂઆત। દેવભૂમિ દ્વારકામાં કલ્યાણપુર તાલુકામાં આશા વર્કર્સ બહેનોએ કરી હડતાળ। પડતર પ્રશ્નો માટે તાલુકાની 200થી વધુ આશા વર્કર્સ બહેનોએ આવેદનપત્ર આપી રજૂઆત કરી। જ્યાં સુધી પગાર વધારા સહિતની માંગ ન સ્વીકારાય ત્યાં સુધી હડતાળ યથાવતની આપી ચીમકી। ગોધરાના કલ્યાણા ગામના સરપંચ વિક્રમસિંહ ચૌહાણને કરાયા સસ્પેન્ડ। વિકાસના કામો માટે અપાતી વિવિધ ગ્રાન્ટોમાં ગેરરીતિ આચરી ઉચાપત કરતા જિલ્લા વિકાસ અધિકારી દ્વારા કરાયા સસ્પેન્ડ। અમદાવાદ સિવિલમાં યુજી ગર્લ્સ હોસ્ટેલ પાસે બિસ્માર રસ્તાને લઈને નર્સિંગ વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ। ટુવાલ ઝાડુ લઈને સિવિલ કેમ્પસમાં કાઢી રેલી। હોસ્ટેલની છતમાંથી અવારનવાર પોપડા પડતા હોવાનો પણ આક્ષેપ। વારંવાર રજૂઆત કરી હોવા છતાં નિરાકરણ ન આવવાનો નર્સિંગ વિદ્યાર્થીઓનો દાવો। અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો। છેલ્લા 2 મહિનામાં ખાનગી હોસ્પિટલમાં ડેન્ગ્યુ અને ચિકનગુનિયાથી 40 લોકોના મોત। આહના સાથે જોડાયેલી 30 હોસ્પિટલમાં રોજના 40 જેટલા કેસ નોંધાઈ રહ્યા છે। રખડતી ગાયોને રાખવા માટે શેડ બનાવવામાં નહીં આવે તો દાહોદના ગૌ રક્ષકો કરશે ઉગ્ર આંદોલન। ઓલ એનિમલ રેસ્ક્યુ ટીમ દ્વારા ઉગ્ર આંદોલન અને બંધની આપી ચીમકી। રખડતા ઢોરોને સુરક્ષિત જગ્યા ઉપર રાખવાને બદલે ડેમ્પિંગ યાર્ડમાં મૂકવામાં આવતા ગૌ રક્ષકોમાં જોવા મળી નારાજગી। રાજકોટમાં ઉપલેટા તાલુકાના ગઢડા ગામનો કોસવે પાણીમાં ગરકાવ થયો। જીવના જોખમે વિદ્યાર્થીઓ કોસવે પાર કરતા હોવાનો વિડીયો સામે આવ્યો। છેલ્લા 10 દિવસથી મોજ નદીના કોસવે પરથી પાણી વહી રહ્યું છે। બોટાદ જિલ્લાના મુખ્ય માર્ગ સહિત તમામ રસ્તાઓ બિસ્માર હાલતમાં। નવા નકોર રોડ પહેલા જ વરસાદમાં ધોવાયા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ તો વરસાદની સિઝન પૂર્ણ થતા સમારકામ માટે જિલ્લા કલેક્ટરે આપી સૂચના। ભાવનગરના મહુવામાં વરસેલા અતિભારે વરસાદના પગલે જમીનમાંથી કુદરતી પાણી નીકળતા વેપારીઓના ધંધાકીય વેપાર ઠપ થયા। બિલ્ડિંગ સ્કૂલ હોસ્પિટલના ભોય તળિયા પાર્કિંગની જમીનમાંથી કુદરતી રીતે પાણી નીકળી રહ્યું છે। નગરપાલિકા પાણીનો નિકાલ ન કરતા વેપારીઓમાં ઉગ્ર રોષ। વિરમગામ શહેરમાં ટ્રાફિકની સમસ્યા। શહેરના મુખ્ય માર્ગો ગોલવાડી દરવાજા ભરવાડી દરવાજા સહિત માર્ગો પર ટ્રાફિકનું યોગ્ય નિયમન ન થતા વારંવાર સર્જાય છે ટ્રાફિક જામ। વારંવાર ટ્રાફિક જામની સમસ્યાને કારણે રાહદારીઓ અને વાહન ચાલકોને પરેશાની। સમસ્યા પ્રત્યે પ્રશાસન લાપરવાહ। પોરબંદરના માધવપુરમાં રસ્તા ઉપર બેઠેલા વાછરડા ઉપર ડમ્પર ફરી વળ્યું। ઘટનાને પગલે ગામ લોકોમાં આક્રોશ। સીસીટીવી ફૂટેજને આધારે ડમ્પર ચાલક સામે કાર્યવાહી કરવા માંગ। તાપીના વાલોડના
ખામભલા ગામમાંથી નર દીપડો પાંજે પુરાયો। વન વિભાગ દ્વારા દીપડાને જંગલમાં છોડવાની તજવીજ હાથ ધરવામાં આવશે। થોડા દિવસ અગાઉ બે બકરાનો શિકાર દીપડાએ કર્યો હતો। સાબરકાંઠાના હિંમતનગરમાં ટાઉનશીપ પાસે ઝેરી કોબરા સાપ દેખાયો। શહેરી વિસ્તારમાં કોબરાસ દેખાતા લોકોની ભીડ થવાને કારણે સર્જાયો ટ્રાફિક જામ। જીવદયા પ્રેમીએ કોબરાને સુરક્ષિત રીતે પકડી પાડ્યો। જામનગરમાં કોરોના સામે રોગ પ્રતિકારક શક્તિ વધારવા આયુર્વેદિક દવાનું વિતરણ કરાયું। શહેરના આયુર્વેદિક કેન્દ્રમાંથી ગળો ટેબ્લેટનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું। ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ દ્વારા કરાયું આયોજન। નવરાત્રિમાં પાવાગઢ મંદિર સવારના 5 થી રાત્રિના 8 વાગ્યા સુધી રહેશે ખુલ્લું। પાંચમ, આઠમ અને પૂનમના દિવસે મંદિર સવારે 4 વાગે ખુલશે। મંદિરના ટ્રસ્ટ દ્વારા દર્શનના સમયમાં પણ કરાયો છે ફેરફાર। સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં ધરખમ વધારો। 24 કલાકમાં 95 સેન્ટીમીટરનો વધારો। ઉપરવાસમાંથી 28,275 ક્યુસેક પાણીની આવક। હાલ નર્મદા ડેમની જળ સપાટી 128.01 મીટર થઈ। અમદાવાદમાં 5 વિસ્તારોમાં ચોરી કરતી ગેંગ ઝડપાઈ। ઝોન 7 એલસીબીએ 5 આરોપીઓની કરી ધરપકડ। આરોપીઓ એલિસબ્રિજ, પાલડી, યુનિવર્સિટી, બોપલ અને આનંદનગરમાં ચોરી કર્યાનો ખુલાસો। સુરતમાં ભાટેના વિસ્તારમાં બીઆરટીએસ રોડ પર બાઇક પાછળ બેસેલી મહિલાના ગળામાંથી ચેઇન આંચકી શખ્સ ફરાર। ભર ટ્રાફિકમાં શખ્સે ચેઇન સ્નેચિંગ કર્યાના દ્રશ્યો સીસીટીવીમાં થયા કેદ। સુરતના વરાછા વિસ્તારમાં પોલીસ સુપુત્ર હોવાનું જઠાણું ચલાવીને લોકોને ઠગનારો શખ્સ ઝડપાયો। પોલીસે આરોપી જિજ્ઞેશ જોશીને ભિલાડથી ઝડપ્યો। આરોપીએ અગાઉ રાજકોટમાં દુષ્કર્મ કેસમાં પોલીસ પેરોલ જમ્પ કર્યા હતા। ભરૂચમાં વાલિયાની શ્રી ગણેશ સુગર ફેક્ટરીના પૂર્વ ચેરમેન અને કોંગ્રેસ આગેવાન સંદીપ માંગરોડા વિરુદ્ધ ફરિયાદ। ₹85 કરોડનું કૌભાંડ આચરાનો આરોપ। સંદીપ માંગરોડા સહિત 8 લોકોની પોલીસે કરી ફરિયાદ। વડોદરાના પાદરામાં દારૂની મહેફિલ પર પોલીસે પાડ્યા દરોડા। ગોરિયાદ સેજાકુવા રોડ પર ખુલ્લી જગ્યામાં દારૂની મહેફિલ માણતા 10 નબીરાઓની ધરપકડ, જેમાં શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સંજય સોલંકી અને તેમનો ભાઈ વિજય સોલંકીનો પણ સમાવેશ।